ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजीना गीता प्रवचनोना पठनमां आजे आपणे गीताना छठा अध्यायमां प्रवेश करी रह्या छीए। आ अध्याय आपणे बे भागमां जाणीशुं। अध्याय छठो चित्तवृत्ति निरोध, આત્મોદ્ધારની આકાંક્ષા। માણસનો ઊંચામાં ઊંચો કૂદકો કેટલે સુધી પહોંચી શકે છે તે કલ્પનાથી તેમજ વિચારથી આપણે પાંચમા અધ્યાયમાં જોઈ શક્યા। કર્મ, વિકર્મ અને અકર્મ મળીને સર્વસાધના પૂર્ણ થાય છે। કર્મ સ્થૂળ વસ્તુ છે, જે સ્વધર્મ કર્મ આપણે કરીએ તેમાં આપણા મનનો સહકાર હોવો જોઈએ। મનની કેળવણીને માટે જે કર્મ કરવાનું છે તે વિકર્મ, વિશેષ કર્મ અથવા સૂક્ષ્મ કર્મ છે। કર્મ ને વિકર્મ બંને જોઈએ, એ બંનેનો પ્રયોગ કરતાં કરતાં અકર્મની ભૂમિકા તૈયાર થાય છે। પાંચમા અધ્યાયમાં આપણે જોયું કે એ ભૂમિકામાં કર્મ અને સંન્યાસ બંને એકરૂપ થઈ જાય છે। હવે છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં ફરીથી કહ્યું છે કે કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે, ફક્ત દૃષ્ટિમાં ફેર છે। આ અધ્યાયનો વિષય પાંચમા અધ્યાયમાં વર્ણવેલી અવસ્થાના સાધનો વિચારવાનો છે। કેટલાક લોકોના મનમાં એવો ભ્રામક ખ્યાલ ઘર કરી ગયો છે કે પરમાર્થ તેમજ ગીતા વગેરે ગ્રંથો કેવળ સાધુઓને માટે છે। એક ગૃહસ્થે મને કહ્યું, હું કંઈ સાધુ નથી। એમના કહેવાનો અર્થ એવો હતો કે સાધુ નામે ઓળખાતા જે કેટલાક પ્રાણી છે તેમાંના પોતે નથી, જેવા ઘોડા, સિંહ, રીંછ, ગાય વગેરે જાનવરો છે તેવા સાધુ નામના પણ જાનવરો છે અને પરમાર્થની કલ્પના માત્ર તેમને માટે છે। બાકીના બીજા વ્યવહારમાં રહેનારા તે જાણે કંઈક જુદા, તેમના વિચાર જુદા અને આચાર પણ જુદા। આ ખ્યાલને લીધે સાધુ સંતો અને વ્યવહારુ લોકોને એકબીજાથી અળગા પાડી નાખવામાં આવ્યા છે। ગીતા રહસ્યમાં લોકમાન્ય તિલકે આ બાબત પર ખાસ ધ્યાન દોર્યું છે। ગીતા એ ગ્રંથ સર્વસાધારણ વ્યવહારુ લોકોને માટે છે। એ લોકમાન્યની ભૂમિકા હું અક્ષરશઃ ખરી માનું છું। ભગવદ્ ગીતા તમામ દુનિયાને સારું છે। પરમાર્થમાં આવતું એકે એક સાધન હરેક વ્યવહારુ માણસને માટે છે। આપણો વ્યવહાર શુદ્ધ તેમજ નિર્મળ થાય અને મનને સમાધાન તેમજ શાંતિ કઈ રીતે મળે એ વાત પરમાર્થ શીખવે છે। વ્યવહાર કેમ શુદ્ધ કરવો તે શીખવવાને માટે તો ગીતા છે। તમે જ્યાં જ્યાં વ્યવહાર કરો ત્યાં બધે જ ગીતા આવે છે, પણ તે તમને ત્યાંને ત્યાં રહેવા દેવા માગતી નથી। તમારો હાથ ઝાલીને તે તમને છેવટને મુકામ પહોંચાડશે। પેલી પ્રસિદ્ધ કહેવત છે ને કે પર્વત મહંમત પાસે આવતો નહીં હોય તો મહંમત પર્વત પાસે જશે। પોતાનો સંદેશો જળ પર્વતને પણ પહોંચે એવી ફિકર મહંમદને છે। પર્વત જળ હોવાથી તેના આવવાની વાટ જોઈને મહંમદ બેસી રહેવા માગતો નથી,
એ જ વાત ગીતા ગ્રંથને પણ લાગુ પડે છે. ગરીબ દુબળા અણઘડમાં અણઘડ જે કોઈ હોય તે સૌની પાસે ગીતા પહોંચી જશે, પણ તે જ્યાં હશે ત્યાંને ત્યાં તેને કાયમ રાખવાને નહીં, તેનો હાથ ઝાલી તેને આગળ લઈ જવાને, ઊંચે ઉઠાવવાને જશે. માણસ પોતાનો વ્યવહાર શુદ્ધ કરતો કરતો પરમોચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે, એટલા ખાતર જ ગીતાની હયાતી છે. એથી હું જડ છું, વ્યવહારીઓ છું, સંસારી જીવ છું એવું એવું કહીને તમારી આજુબાજુ વાડ ઊભી ના કરશો. મારાથી શું થાય, આ 3.5 હાથના દેહમાં જ મારું સાર સર્વસ્વ છે એમ પણ ના કહેશો. આ બંધનોની દિવાલ અથવા તુરંગ પોતાની આજુબાજુ ઊભી કરીને પશુઓ વર્તે છે તેમ વર્તશો નહીં. આગળ વધવાની, ઊંચે ઉડવાની હિંમત રાખો. હું મારી જાતને ખચિત ઊંચે લઈ જનાર છું એવું હિંમતથી કહો. હું ક્ષુદ્ર સંસારી જીવ છું એવું કહીને મનની શક્તિને હણો નહીં. કલ્પનાની પાંખો તોડી નાખશો માં, કલ્પનાને વિશાળ કરજો. ચકડોળનું એવું નથી ને, સવારમાં સૂર્યને જોઈને તે કહે છે હું ઊંચે ઉડીને સૂર્યને પહોંચીશ. આપણું પણ એવું જ હોવું જોઈએ. પોતાની કમજોર પાંખો વડે ચંડોળ ગમે તેટલું ઊંચે ઉડશે તો એ સૂર્યને કેવી રીતે પહોંચશે, પણ કલ્પનાની શક્તિથી સૂર્યને તે જરૂર પહોંચી શકશે. આપણે સૌ એથી ઉલટી રીતે ચાલીએ છીએ. આપણે જેટલા ઊંચે જઈ શક્યા હોત તેટલું ન જતાં કલ્પનાની ભાવનાની આડે બંધારો બાંધી દીધો હોવાથી આપણ પંડે થઈને આપણી જાતને નીચે પાડીએ છીએ. ખુદ કલ્પનાના પગ તોડી નાખો તો નીચે પડવા સિવાય બીજું શું થાય. કલ્પનાનો ઝોક હંમેશ ઉપર રહેવો જોઈએ. કલ્પનાની સલાહથી માણસ આગળ જાય છે, તેથી કલ્પનાને સંકોચી ન નાખશો. દોરી રસ્તો છોડીશ ના, તું તારે સંસારને જ વળગી રહે અને નાહકનો ભટકી મરીશ ના એવા રોદણા રડ્યા કરશો નહીં. આત્માનું અપમાન ન કરશો. સાધકોમાં વિશાળ કલ્પના હશે, આત્મવિશ્વાસ હશે તો જ તે તકવાના છે. એમ કરવાથી જ ઉદ્ધાર થશે. પણ ધર્મ કેવળ સંતોને સારું છે. સંતોની પાસે જવાનું તે પણ તમારી ભૂમિકામાં તમે જે રીતે વર્તો છો તે જ બરાબર છે એવું તેમની પાસે પ્રશસ્તિપત્ર લેવા પૂરતું જવાનું એવા એવા ખ્યાલો છોડી દો. આવા ભેદાત્મક ખ્યાલો રાખીને જાતને બાંધી ન લો. ઊંચી આકાંક્ષા રાખ્યા વગર આગળ પગલું કદી ઉપડવાનું નથી. આ દૃષ્ટિ, આ આકાંક્ષા, આવી મહાન ભાવના હોય તો પછી સાધનો શોધવાની ઝંઝટ ઊભી થાય, નહીં તો વાત ત્યાંથી જ પૂરી થઈ જવી સમજવી. બહારના કર્મના સાથમાં માનસિક સાધન વિકર્મનું રહેવું છે. કર્મની મદદમાં વિકર્મ હંમેશા રહેવું જોઈએ. એ બંનેની મદદથી અકર્મની જે દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે તેની અને તેના પ્રકારોની વાત 5મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. આ 6ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાનું શરૂ થાય છે. માનસિક સાધનાની વાત પણ બતાવી છે. એ માનસિક સાધનાની વાત સમજાવતા પહેલાં ગીતા કહે છે કે અરે જીવ, તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું રાખી પાંખ બરાબર મજબૂત રાખ. સાધનાના વિકર્મના જુદા જુદા પ્રકારો છે. ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાન વિજ્ઞાન, ગુણ વિકાસ, આત્માનાત્મ વિવેક વગેરે વિવિધ પ્રકારો છે. 6ઠા અધ્યાયમાં ધ્યાન યોગ નામનો સાધનાનો પ્રકાર વર્ણવ્યો છે. ચિત્તની એકાગ્રતા. ધ્યાન યોગમાં 3 બાબતો મુખ્ય છે. પહેલું ચિત્તની એકાગ્રતા, બીજું ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા એટલે કે માપસરપણું, અને ત્રીજું સામ્ય દશા અથવા સમદૃષ્ટિ. આ 3 બાબતો વગર સાચી સાધના થાય નહીં. ચિત્તની એકાગ્રતાનો અર્થ છે
ચિત્તની ચંચળતા પર અંકુશ. જીવનની પરિમિતતા એટલે સર્વ ક્રિયાઓ માપસર હોય તે, અને સમદૃષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની ઉદાર દૃષ્ટિ. આ ત્રણ વાતો મળીને ધ્યાન યોગ બને છે. આ ત્રણેય સાધનોની કેળવણીને માટે વળી બીજા બે સાધનો છે, તે છે અભ્યાસ અને વૈરાગ્ય. આ પાંચે બાબતોની થોડી થોડી ચર્ચા કરીએ. પહેલી, ચિત્તની એકાગ્રતા. કોઈ પણ કામને માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. વ્યવહારની વાતોમાં પણ એકાગ્રતા જોઈએ. વ્યવહારના ગુણો જુદા અને પરમાર્થના ગુણો જુદા એવું કંઈ નથી. વ્યવહાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે. કોઈ પણ વ્યવહાર કેમ ન હોય, તેમાંનો જશ અપજશ તમારી એકાગ્રતા પર આધાર રાખે છે. વેપાર, વ્યવહાર, શાસ્ત્રશોધન, રાજકારણ, મુત્સદ્દીગીરી, ગમે તે લો, હરેકમાં જે સફળતા મળશે તેનો આધાર તે પુરુષની ચિત્તની એકાગ્રતા પર છે. નેપોલિયનને વિશે એમ કહેવાય છે કે એક વખત યુદ્ધની વ્યવસ્થા ગોઠવી દીધા પછી રણક્ષેત્ર પર તે ગણિતના સિદ્ધાંત ઉકેલવા બેસી જતો. તંબુ પર ગોળા પડે, માણસો મરતા હોય, પણ નેપોલિયનનું ચિત્ત બસ ગણિતમાં મશગુલ. નેપોલિયનની એકાગ્રતા બહુ જબરી હતી એમ મારું કહેવું નથી. એના કરતાં ઊંચા પ્રકારની એકાગ્રતાના દાખલા બતાવી શકાય, પણ તેની પાસે એકાગ્રતા કેટલી હતી તે આપણે જોવું છે. ખલીફા ઉમરની એવી જ વાત કહેવાય છે. લડાઈ ચાલુ હોય ત્યારે પણ પ્રાર્થનાનો વખત થતાની સાથે જ તે પ્રાર્થના કરવા માંડતા, અને પ્રાર્થનામાં તેમનું ચિત્ત એટલું નિમગ્ન થઈ જતું કે કોના માણસો કપાય છે તેનો ખ્યાલ પણ તેમને રહેતો નહીં. પહેલાં મુસલમાનોની આવી પરમેશ્વર નિષ્ઠાને લીધે, આ એકાગ્રતાને લીધે જ ઇસ્લામ ધર્મનો ફેલાવો થયો. એક મુસલમાન સાધુ હતો. તેના શરીરમાં બાણ વાગ્યું. તે બાણને લીધે તેને ખૂબ વેદના થતી હતી. બાણ કાઢવા જાય તો હાથ લગાડતાની સાથે વેદના વધતી હતી. આમ તે બાણ કાઢવાનું પણ બને તેમ નહોતું. આજે નીકળી છે તેવી બેભાન કરવાની ક્લોરોફોર્મ જેવી દવા પણ તે વખતે નહોતી. મોટો સવાલ ઊભો થયો. તે સાધુ વિશે જે લોકોને માહિતી હતી તેમાંના કેટલાક જણે આગળ આવીને કહ્યું, અત્યારે બાણ કાઢવાનું રહેવા દો, આ સાધુ પ્રાર્થનામાં બેસશે એટલે પછી તે બાણ કાઢીશું. સાંજે પ્રાર્થનાનો વખત થયો. સાધુ પ્રાર્થનામાં બેઠો. એક પળમાં એના ચિત્તની એવી એકાગ્રતા થઈ ગઈ કે પેલું બાણ તેના શરીરમાંથી ખેંચી કાઢ્યું તોય તેને તેનું ભાન સરખું ન થયું. આ કેટલી બધી એકાગ્રતા! સારાંશ, વ્યવહાર હો કે પરમાર્થ, તેમાં ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે. ચિત્ત એકાગ્ર થાય તો સામર્થ્ય કદી ઓછું નહીં પડે. તમે 60 વર્ષની ઉંમરે પહોંચ્યા હશો તોય એકાદ જુવાન આદમીના જેવો તમારો ઉત્સાહ ને તમારું સામર્થ્ય દેખાશે. માણસ જેમ જેમ ઘરડો થતો જાય તેમ તેમ તેનું મન મજબૂત થવું જોઈએ. ફળનું જુઓ ને, પહેલાં તે કાચું લીલું હોય છે, પછી પાકે છે, સડી જાય છે, કોહી જાય છે અને નાશ પામે છે, પણ પેલું અંદરનું બી કઠણ ને કઠણ થતું જાય છે. બહારનું કલેવર સડી જાય છે, ખરી જાય છે, પણ બહારનું કલેવર ફળનું સાર સર્વસ્વ નથી. ફળનું સાર સર્વસ્વ તેનો આત્મા છે, તેનું બી છે. શરીરનું પણ એવું જ છે. શરીર ઘરડું થાય તો પણ યાદદાસ્ત વધતી જ જવી જોઈએ, બુદ્ધિ તેજસ્વી થતી જ જવી જોઈએ, પણ એવું થતું નથી. માણસ કહે છે, હમણાંનું કંઈ યાદ રહેતું નથી. કેમ ભાઈ? હવે ઉંમર થઈ, તારું જ્ઞાન, તારી વિદ્યા, તારી યાદદાસ્ત એ તારું બી છે. શરીર ઘરડું થતાં જેમ જેમ ઢીલું પડતું જાય તેમ તેમ અંદરનો આત્મા બળવાન થવો જોઈએ. એટલા સારું એકાગ્રતા જોઈએ. એકાગ્રતા જોઈએ તો ખરી, પણ તે સધાય કેવી રીતે? તે સારું શું કરવું જોઈએ? ભગવાન કહે છે, આત્મામાં મન પરોવી ન કિંચિતપી ચિંતયેત, બીજા કશાનું ચિંતન ન કરવું. એ થાય કેવી રીતે? મન નિતાંત શાંત સ્વસ્થ કરવાની વાત બહુ મહત્વની છે. વિચારના ચક્રો જોર કરીને ફરતા અટકાવ્યા વગર એકાગ્રતા ક્યાંથી? બહારનું ચક્ર ગમે તેમ એકવાર ફરતું અટકાવી શકાય, પણ અંદર ચક્ર ફર્યા જ કરે છે. ચિત્તની એકાગ્રતાને માટે
બહારના સાધનો જેમ જેમ બતાવીએ તેમ તેમ આ અંદરનું ચક્ર વધારે ને વધારે જોરથી ફરવા માંડે છે. તમારે જોઈએ તો આસન વાળો ટટ્ટાર બેસો, નજર સ્થિર કરો, પણ એટલાથી મન એકાગ્ર નહીં કરી શકાય. મુખ્ય વાત એ છે કે મનની અંદરનું ચક્ર ફરતું બંધ કરતાં આવડવું જોઈએ. બહારનો અપરંપાર સંસાર મનમાં ભરેલો હોય છે, તેને રોક્યા વગર એકાગ્રતા અશક્ય છે. આપણા આત્માની અપાર જ્ઞાન શક્તિ બહારની ક્ષુદ્ર વસ્તુઓમાં આપણે વાપરી નાખીએ છીએ, પણ એમ ન થવું જોઈએ. જેમ બીજાને ન લૂંટતા પોતાની મહેનતથી પૈસાદાર થયેલો માણસ ખોટી જગ્યાએ પૈસા નહીં ખર્ચે, તેમ આપણા આત્માની જ્ઞાન શક્તિ આપણે નજીવી ચીજોના ચિંતનમાં વાપરી ન નાખીએ. આ જ્ઞાન શક્તિ આપણી અણમોળ મૂડી છે, પણ સ્થૂળ વિષયોમાં આપણે તેને વાપરીએ છીએ. આ શાક સારું નથી થયું, એમાં મીઠું ઓછું પડ્યું છે, કેટલી રતી અલ્યા ઓછું પડ્યું, મીઠાની અર્ધી કણી ઓછી પડી, એ મહાન વિચારમાં ને વિચારમાં આપણું જ્ઞાન વપરાઈ જાય છે. નાના છોકરા રહ્યા ને, કાગડા ચકલા જોવાને મળે એટલે થઈ ગઈ એમની એકાગ્રતા, પણ અમે થયા ખાસા ઘોડા જેવા. અમને શિંગડા ઉગ્યા, સાત સાત દિવાલની પાછળ અમને પૂરો, તોય અમારી એકાગ્રતા નહીં આવે. કારણ કે દુનિયાની ઝીણામાં ઝીણી વાતની અમારે ચર્ચા કરવાની છે. જે જ્ઞાન ખુદ પરમેશ્વર સુધી પહોંચી શકે તે શાકના સ્વાદની ચર્ચા કરવામાં અમે બગાડીશું ને તેમાં કૃતાર્થતા પણ માનીશું. આવો આ ભયાનક સંસાર રાત ને દિવસ આપણી અંદર ને બહાર ખૂંખવાટા મારે છે. પ્રાર્થના અથવા ભજન કરવામાં પણ આપણો હેતુ બાહ્ય હોય છે. પરમેશ્વર સાથે તન્મય થઈ ચાલો એક ક્ષણભર પણ સંસારને ભૂલી જઈએ એવી આપણી ભાવના નથી. પ્રાર્થના પણ એક દેખાવ માત્ર બની રહે એવી જ્યાં મનની સ્થિતિ હોય ત્યાં આસનવાળી બેઠા તોય શું, ને આંખો મીચી દીધી તોય શું. બધું ફોગટ છે, મન એક સરખું બહાર દોડ્યા કરે છે, તેથી માણસનું બધું સામર્થ્ય નાશ પામે છે. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નિયંત્રણ શક્તિ માણસમાં રહેતી નથી. આ વાતનો અનુભવ આપણા દેશમાં આજે ટગલે ને પગલે થાય છે. ખરું જુઓ તો ભારત વર્ષ એટલે પરમાર્થની ભૂમિ, અહીંના માણસો મૂળથી જ ઊંચા વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે, પણ એ જ દેશમાં તમારી અને અમારી આપણી શી દશા થઈ તે જુઓ. છે એક નાની નાની બાબતોમાં આપણે એટલું ઝીણું કાંતીએ છીએ કે તે જોઈને ખરેખર ખેદ થાય છે. નજીવા વિષયોમાં મન ગૂંથાઈ રહેલું છે. કથા પુરાણ સાંભળવા જઈએ છીએ ત્યાં ખરેખર ઊંઘ આવી જાય છે, અને ખાટલા પર જઈને પડીએ છીએ ત્યારે મન ફિકર ચિંતાથી ઘેરાઈ જાય છે. કર્મની એવી ગહન ગતિ છે, તેનું રડવું શું. કથા પુરાણ સાંભળવાને જાઓ છો તો ઊંઘ ચડી બેસે છે, અને ઊંઘને શોધવા નીકળો છો તો ત્યાં ચિંતા અને વિચારનું ચક્ર ફરવા માંડે છે. એક તરફ શૂન્યાગ્રતા છે ને બીજી તરફ અનેકાગ્રતા છે. એકાગ્રતા ક્યાંય નથી, એટલો માણસ ઇન્દ્રિયોનો ગુલામ બન્યો છે. એકવાર એક જણે મને પૂછ્યું, આંખ અર્ધી ઉગાડી રાખવી એમ શું કામ કહ્યું? મેં તેને કહ્યું, તમારા સવાલનો સાદો જવાબ આપું, આંખ પૂરી મીચી દેવાથી ઊંઘ આવે છે. બરાબર જોર કરીને ખુલ્લી રાખો તો ચારે બાજુ નજર ફરતી રહીને એકાગ્રતા નથી થતી. આંખ મીચવાથી ઊંઘ આવે એ તમો ગુણ થયો. જોર કરીને ખુલ્લી રાખવાથી નજર બધે ફર્યા કરે એ રજુગુણ થયો. એટલા ખાતર વચલી સ્થિતિ બતાવી છે. ટૂંકમાં મનની બેઠક બદલ્યા વગર એકાગ્રતાની આશા ન રાખવી. મનની બેઠક શુદ્ધ જોઈએ. કેવળ આસન વાળીને બેસવાથી તે નહીં મળે, તે માટે બધા વ્યવહાર શુદ્ધ કરવા જોઈએ.
વ્યવહાર શુદ્ધ કરવો એટલે વ્યવહારનો ઉદ્દેશ બદલવો જોઈએ. વ્યક્તિગત લાભ નજરમાં રાખી વાસનાની તૃપ્તિને સારું અથવા એવી જ બીજી બહારની બાબતોને સારું વ્યવહાર ન કરવો જોઈએ. આપણે આખો દિવસ વ્યવહારમાં ગૂંથાયેલા રહીએ છીએ. દિવસભર ચાલુ રહેલી ઉઠવેટનો હેતુ શું? આખરનો દિવસ રૂડો થાય તે સારું. બધી તન તોડીને મથામણ કરી હતી. તન તોડીને કરેલી બધી મથામણ, બધી દોડાદોડ છેલ્લો દિવસ રૂડો થાય તે માટે કરવાની છે. આખો ઝનમારો કડવું ઝેર પચાવીએ છીએ શેના માટે? તે છેવટની ઘડી, તે મરણ પવિત્ર થાય તે સારું. દિવસની છેવટની ઘડી સાંજે આવે છે. તે દિવસનું બધું કર્મ પવિત્ર ભાવનાથી કર્યું હશે તો રાતની પ્રાર્થના મીઠી હશે. દિવસની એ છેવટની ઘડી રૂડી નીવડી તો દિવસનું બધું કર્મ સફળ થયું જાણવું, પછી મારા મનની એકાગ્રતા થશે. એકાગ્રતાને માટે આવી જીવનની શુદ્ધિ જરૂરી છે. બહારની વસ્તુનું ચિંતન છૂટી જવું જોઈએ. માણસની આવરદા આમ જુઓ તો જહાજી નથી, પણ એટલી ટૂંકી આવરદામાં એ પરમેશ્વરી સુખનો અનુભવ મેળવી આપવાનું સામર્થ્ય છે. બે માણસો એક જ બીબામાં ઢાળેલા એક જ ઘાટના હોય છે. બે આંખ, તે આંખની વચ્ચે પોલું એક નાક, તે નાકને બે નસકોરા, આવું ને બધું એક સરખું હોવા છતાં એક માણસ દેવ જેવો થાય છે અને બીજો પશુ જેવો થાય છે. એમ કેમ થતું હશે? એક જ પરમેશ્વરના બાળ, બધા એક જ પેટના, આમ છતાં આવો ફેર કેમ પડે છે? એ બે માણસોની જાત એક જ છે એ વાત ગળે ઉતરતી નથી. એક નરનો નારાયણ ને બીજો નરનો વાનર. માણસ કેટલો ઊંચે જઈ શકે છે તે બતાવનારા માણસો પહેલાં થઈ ગયા છે અને આજે પણ આપણી વચ્ચે છે. આ અનુભવની વાત છે. આ નર દેહની કેવી શક્તિ છે તે બતાવનારા સંતો પાછળના વખતમાં થઈ ગયા છે અને આજે પણ હયાત છે. આ દેહમાં રહીને બીજો માણસ આવડી મોટી કરણી કરી શકે તો મારે હાથે કેમ ન થાય? મારી કલ્પનાને હું મર્યાદા શા માટે બાંધું? જે નરદેહમાં રહી બીજા નરવીર થઈ ગયા તે જ મનખા દેહમાં હું પણ છું, પછી હું આવો કેમ? મારું કંઈ અવળું ચાલે છે? આ મારું ચિત્ત કાયમ બહાર રજળવા નીકળે છે. બીજાના ગુણદોષ જોવામાં તે બહુ દોડદાયું થાય છે, પણ મારે બીજાના દોષ જોવા શા માટે? બીજાના ગુણદોષ હું શા સારે જોવા જાઉં? મારામાં તેને ક્યાં ખોટ છે? મારામાં ખામી શું ઓછી છે? કાયમ બીજાના ઝીણા ઝીણા દોષો જોવામાં હું મશગુલ રહું તો ચિત્તની એકાગ્રતા કેમ સધાશે? પછી મારી બે જ દશા થાય, શૂન્યાવસ્થા એટલે કે ઊંઘ અથવા અનેકાગ્રતા. તમો ગુણ ને રજોગુણ બેમાં હું ફસાઈ જવાનો. આમ બસ નજર આમ રાખ, આવું આસનવાળ વગેરે સૂચના એકાગ્રતા કરવાને માટે ભગવાને નથી આપી એવું નથી, પણ ચિત્તની એકાગ્રતા બિલકુલ જરૂરી છે એટલી વાત ગળે ઉતરે તો જ એ બધું કામનું છે. ચિત્તની એકાગ્રતા આવશ્યક છે એટલું એક વખત માણસને ગળે ઉતરી જશે, પછી તે જાતે જ તે માટેની સાધના શોધી કાઢવા વગર રહેશે નહીં. આપણે આ માર્ગે પ્રયાણ કરીએ તો જ ચિત્તની એકાગ્રતા શક્ય છે. અધ્યાય 6નો પહેલો ભાગ અહીં પૂરો થયો. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. તો કિસકા સહારા.